જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જ્યારે સુખ્યાત ચિંતક, મોટિવેશનલ સ્પીકર, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને વિશ્વ પ્રવાસી જય વસાવડા હોય, કે પરમ પૂજ્ય સ્વામીજી, કે વજુભાઈ વાળા સાહેબ અને સૌ સદાબહાર વક્તાઓ, કે જેમને દોઢ બે અઢી ત્રણ કલાક સુધી સાંભળીએ તો પણ ધરાય નહીએ, પરંતુ ક્ષોભ સાથે વિનંતી કરવાની થાય કે પાંચ સાત મિનિટમાં, પાંચેક મિનિટમાં શુભેચ્છા સંદેશ આ અવસરે, જેથી કરીને આપણે પૂરો લાભ રૂપાલા સાહેબનો લઈ શકીએ. તો સૌ પ્રથમ આમંત્રણ આપી આ વિનંતી સાથે માનને શ્રી જય વસાવડાને. નામ જ તેમની સાચી ઓળખ છે, જય વસાવડા. આદરણીય રૂપાલા સાહેબ, ઘણા બધા મિત્રો છે, મહાનુભાવો છે, વડીલો છે, બધાનું નામ લેવામાં પાંચ સાત મિનિટ જ પૂરી થઈ જશે. સ્વામીજીને વંદન કરી લઉં અને બધાને એમનામાં સમાવી લઉં અને મૂળ વાત ઉપર આવું. ભારતીય સંસ્કૃતિની અંદર મત્સ્યથી શરૂઆત થઈ છે દશાવતારની, અને વિજ્ઞાન એવું કહે છે કે પાણીની અંદર જીવનું સર્જન થયું. જે જીવન શરૂ થયું પૃથ્વી ઉપર એ પાણીમાં થયું. આપણા દશાવતારને જોશો ને તો આખી ઉત્ક્રાંતિ જોવા મળશે. મત્સ્ય, પહેલાં પાણીની અંદરનો જીવ જેની પાસે હાથ પગ કશું જ ન હોય, પછી કુર્મ જે પાણીમાં પણ રહે અને જમીનમાં પણ રહે, પછી વારા જે જમીન ઉપર રહે એટલે ધીરે ધીરે આગળ વધે જીવ, પછી નરસિંહ, પછી વામન, પછી રામ મર્યાદા પુરુષોત્તમ, ને પછી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, ને પછી બુદ્ધત્વ. હજી સુધી જે નવ અવતારો જે આપણે જોઈએ એમાં આખી એક ઉત્ક્રાંતિની ધારા છે, અને એમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણએ ગીતામાં જે કહ્યું છે કે કર્મ પણ તમારી ભક્તિ છે, જ્ઞાન મેળવવું એ પણ તમારી ભક્તિ છે. આજે રૂપાલા સાહેબે સિદ્ધ કર્યું આ સાગર પરિક્રમાથી કે જ્ઞાન અને કર્મની ભક્તિ રૂપે આ ફળ આપણને મળ્યું છે આ પુસ્તક. હું ભરતભાઈની બાજુમાં, કારણ કે ભરતભાઈ સતત વિડીયોમાં પણ આપણે જોયું હશે, સતત દેખાતા હતા, એટલે હું બધું પૂછતો હતો એમને કે કેવું કેવું જોવા મળ્યું, કેવા કેવા તીર્થો. આપણે તો આ સજોડે તીર્થયાત્રા કરીને, તીર્થાટન આપણે તો રાજકોટવાળા કહેવાય, એના દર્શન કરીને આપણને આ ફળ મળી ગયું આટલી મોટી તીર્થયાત્રા. કારણ કે આખી સાગર પરિક્રમા હજી સુધી ભારતની અંદર આવડો મોટો દરિયાનો કિનારો 8000 કિલોમીટરનો, આપણા ગુજરાતનો પણ 1600 કિલોમીટરનો કિનારો. આપણી પાસે કથાઓ, ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય કે ગુણવંતરાય આચાર્ય અને ઝવેરચંદ મેઘાણી જેવા સર્જકો આપણે આપ્યા છે, જેણે સાગરની સાહસ કથાઓ લખી, સાગરના ગીતો લખ્યા. નાવિકો અને ખારવણના ગીતો છે એ મેઘાણીભાઈએ ભેગા કરીને કરીને મૂક્યા. પણ આપણી પાસે પહેલી વખત હવે એવા એક ગુજરાતી પણ છે કે જેણે આખી સાગરની પરિક્રમા પૂર્ણ કરી. આ બહુ અદ્ભુત વાત છે. આપ ધ્યાનથી ગાંધીજીના અને સાવરકરજીના વાગ્મયનો અભ્યાસ કરશો તો એમાં વાત જાણવા મળશે કે સાવરકરજી આ વાત ઉઠાવેલી કે આપણે મત્સ્યનું ને એ બધાનું શું કરીશું, અને ગાંધીજી સાથે વૈચારિક મતભેદ, પણ એ વખતે એમણે આ વાત ઉઠાવેલી. ને પછી નરેન્દ્રભાઈને તો હું કાયમ માટે મેન ઓફ આઈડિયાઝ કહું છું. એ છે તે ત્રિનેત્રવાળા છે, બે આંખોથી આખી જગત જોવે ને ત્રીજી આંખથી આવતીકાલ જોવે. એ આવતીકાલ જોશે ભવિષ્યમાં હવે શું થવાનું છે, આજથી 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી, અને હમણાં તો રામ મંદિર વખતે કહ્યું 1000 વર્ષ પછી શું હશે ભારતમાં, એનો વિચાર આપણે કરવાનો છે. તો એ વિચાર જે એમણે કર્યો આ બહુ અદ્ભુત વાત છે. હું સમય ઓછો છે પણ એટલું કહી શકું કે રત્નાકર, હું હમણાં ઓસ્ટ્રેલિયાથી જ આવ્યો અને ત્યાં ગ્રેટ બેરિયર રીફ જોવા માટે મેં ભૂસકો મારેલો, તરતાનું નહોતું આવડતું તોય, અને ખાસ ગયો. પેલા ભાઈઓએ કહ્યું કે ભાઈ તમને સ્વિમિંગ ના આવડે, આમાં જાનના જોખમ ઉપર સહી કરી દો. મેં કીધું કરી દઉં બરોબર, પણ મારે જોવું છે કે કુદરતે અંદર કેવો વૈભવ રચ્યો છે, પરવાળાની કેવી સરસ મજાની આખી દિવાલ છે. તો સાગરની અંદર જતી વખતે મેં પેલા ભાઈને કહ્યું ને કે ભાઈ આમાં મને તરતા આવડતું નથી પણ મેં સહી કરી દીધી છે, જે થાય મારા માથે. એટલે પેલા ભાઈએ જે મારી સાથે હતા ગાઈડ, એમણે કહ્યું કે મેક વોટર યોર ફ્રેન્ડ, સી વિલ ગીવ યુ સમથિંગ ઇન રિટર્ન. તમે દરિયાને મિત્ર બનાવો, દરિયો તમને બદલામાં કશુંક આપશે. દરિયાના આશીર્વાદ સાહેબને હું તો એમ કહું છું. સાગર પરિક્રમાની સાથે એમણે સાગર દેવની સ્તુતિ કરી કહેવાય, કારણ કે આટલી લાંબી પરિક્રમા, તમે બધા આંકડાઓ તો જોયા, કેવી કેવી જગ્યાઓએ ગયા, કેવા કેવા લોકોને મળ્યા. અને આપણે હમણાં જ રામમય થયેલા બધા 22 તારીખ, અને એ વખતે તમે વિચાર કરો કે આપણે બે ઈશ્વર જે સૌથી વધારે ભારતની અંદર લોકપ્રિય, રામ અને કૃષ્ણ, સૌથી વધારે જેમની ગાથાઓ ગવાય, જે માણસ થઈને આપણી વચ્ચે રહ્યા એવા ભગવાનની વાત,
તમે વિચાર કરો, એમણે યાત્રાઓ કરી છે, પરિક્રમાઓ કરી છે. રામને વનવાસ જે થયો, વનવાસનો ઉપયોગ એમણે પરિક્રમામાં કર્યો અને ભારતનું આમ જુઓ તો આખું દર્શન કરી નાખ્યું. કૃષ્ણે પોતે તો મથુરાથી દ્વારકા સુધી આવ્યા જ, આપણા ગુજરાતના થઈને રહ્યા, પણ સૌથી અગત્યની વાત એ છે કે કૃષ્ણે જ્યારે પાંડવોને વનવાસ મળ્યો 12 વર્ષનો, ત્યારે પાંડવોને ભેગા કરીને, આપ મહાભારત વાંચશો, સ્વાદ તો જ્ઞાતા છે આ બધા ગ્રંથોના, મહાભારતમાં કૃષ્ણ પાંડવોને એમ કહે છે કે આને તક તરીકે લ્યો, તમે બધા રાજાઓને ઓળખતા નથી, હવે વનવાસમાં તમે બધી જગ્યાઓએ જાઓ, તમારે હસ્તિનાપુરમાં રાજ કરવું હશે તો લોક હૃદયનો સંપર્ક તમારે કેળવવો પડશે, ને 12 વર્ષ તમે બધે જાઓ. સાહેબે એ કર્યું જે રામે કરેલું, પગ મને ધોવા દો ને રઘુરાય, કેવટની સાથે હોળીની અંદર જે પહેલું જ બહાર નીકળતા વેત, અયોધ્યાનો રાજમહેલ છોડ્યા પછી, દશરથને કૌશલ્યાની ગોદ છોડ્યા પછી, રામ જ્યારે રાજામાંથી, રાજપુરુષમાંથી, યુવરાજમાંથી ભગવાન બનવાની યાત્રા તરફ જ્યારે જાય છે, કારણ કે પછી આ બધા લેબલ રહેતા નથી, પછી જે લેબલ રહે છે એ અધ્યાત્મનું લેબલ રહે છે, પછી જે લેબલ રહે છે લોક હૃદયના સિંહાસનનું લેબલ રહે છે, ત્યારે પહેલા કોને મળે છે? સૌથી પહેલા પગ મને ધોવા દો ને રઘુરાય, એક મત્સ્યના કેવટને મળે છે, અને એ ગુહરાજને આપણે સમાવ્યા છે આપણી સંસ્કૃતિની અંદર, એને એના ગીતો ગાયા છે આપણે, અને એ કામ સાહેબે, બંને સાહેબોએ, અમારા પ્રધાનમંત્રી સાહેબ અને રૂપાલા સાહેબ, ફિશરીઝનું ખાતું એમને સોંપાયું ત્યારે આમ બધાને નવાઈ લાગે કે સાહેબ એમાં શું કરે, સાહેબ કિસાનના જીવ છે, પણ સાહેબે ધરતીની ખેતી સાથે દરિયાની ખેતી જોડી દીધી, કે એની અંદર શું શું આવે આપણે સ્વીકાર કરો. મારા મોરારી બાપુ કાયમ કહે, ને મને બહુ ગમે સંજયભાઈ, કે પહેલા સ્વીકારક બનો પછી સુધારક બનજો. પહેલા સ્વીકાર કરશો ને પછી સુધારો થશે. પહેલા આ આ લોકોનો આવડો મોટો આપણો સમાજ જે દરિયા કિનારે રહ્યો, કાંઠે કાંઠે રહ્યો, એની સાથે આપણે સંપર્ક ન કેળવી શક્યા, સેતુ ન કેળવી શક્યા, આટલા વર્ષો એમને આપણા જતા રહ્યા. આપણે જો ધ્યાનથી જેને ઇતિહાસનો અભ્યાસ કર્યો હશે ને ખબર હશે કે આ એક જ આ મત્સ્યપાલનની પ્રવૃત્તિ વૃત્તિ અને એને માવતીની માથાકૂટને કારણે આમ જુઓ તો ભારતના ભાગલા પડ્યા. જેને થોડો ઘણો ખબર હશે આ આ કાઠિયાવાડમાં જ બનેલી ઘટના છે, અને એ મારે એમાં જવું નથી, સમય ઓછો છે એટલે, પણ આપણે વિચાર કરો કે એ પછી આટલી બધી સરકારો આવી ગઈ, આટલા બધા વર્ષો વીતી ગયા, પણ કોઈએ વિચાર ન કર્યો કે આપણે આ ઉકેલ લઈ આવવો પડશે, કારણ કે આમાંથી શરૂઆત થઈ હતી, એક વખત બીજી વાર ન થવી જોઈએ. અને એ ભારત સરકારે આજે કર્યું, અને એમાં રૂપાલા સાહેબ આગેવાન થયા, એક પ્રકારના જેમ જહાજની અંદર કેપ્ટન કહેવાય, કપ્તાન કહેવાય, એવા કપ્તાન થયા, એનો મને વિશેષ હરખ છે, એક આનંદ છે. હું તો રાજકોટના મતદાર તરીકે આવ્યો છું, સ્પીકર તરીકે નથી આવ્યો. રાજકોટના મતદાર તરીકે મને એ પણ આનંદ થયો કે ચાલો હવે રૂપાલા સાહેબ છે પ્રતિનિધિત્વ કરવાના છે આ શહેરનું, જ્યાં ગાંધીજી ભણ્યા હોય એ એવું એક નગર અમારું, જે એક મોટું કેન્દ્ર સ્થાન છે. તમારે સાગર કિનારે જવું હોય સૌરાષ્ટ્રને, તો રાજકોટ આવવું પડે, કારણ કે મધ્યમાં રાજકોટ છે, પછી સાગર કિનારો સૌરાષ્ટ્રનો તમે ખેડી શકો, તમે દ્વારકા જાઓ કે તમે સોમનાથ જાઓ. તો એનો પણ મને વિશેષ આનંદ છે, એનો પણ મને હરખ છે. આપણે બધાને ખ્યાલ હશે, અહીં નેવીના મિત્રો બેઠા છે અને સાહેબે વંદના પણ કરી આપણા શહીદોની, ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે હોલિવૂડની ફિલ્મો જોઈ જોઈને ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ કે નેવી સિલ્સ કમાન્ડો દુનિયાની અંદર અમેરિકાના છવાયેલા છે, જેણે લાદનને પકડવા માટેની કોશિશ કરેલી. પણ સાહેબને તો ખબર જ હોય, એમનું તો આ ડિપાર્ટમેન્ટ છે, કે તમે વિચાર કરો, ભારતના માર્કોસ નેવી કમાન્ડો છે એ દુનિયાભરની અંદર નંબર 1 કમાન્ડો તરીકે વિખ્યાત છે. વી હેવ ગોટ અવર માર્કોસ. અમેરિકાના નેવી સિલ્સની હારોહાર આવે છે, ના મેં અમેરિકાના જ મેગેઝિનોમાં વાંચ્યું છે, એવું નથી કે આપણે કહીએ છીએ, ખુદ અમેરિકા એમ કહે છે કે નેવી સિલ્સની હારે બીજા કમાન્ડો કોણ બેસી શકે, તો ઇન્ડિયાના માર્કોસ બેસી શકે. આપણી પાસે આ દરિયો છે, દરિયો આપણી સરહદ છે, આપણે દરિયાની અંદર આપણા મહાસાગરો આપણા નામથી ઓળખાય છે, આપણી ઉપર રાજ કરનારી પ્રજાઓમાંથી અડધા તો દરિયા લઈ ખેડી ખેડીને આવ્યા, અને દરિયો કોરો પડેલો ત્યારે એમને મોકો મળ્યો કે અંદર ઘૂસવાનો, વાસ્કોડી ગામા હોય કે રોબર્ટ ક્લાઈવ હોય, ત્યારે આપણે દરિયાને મજબૂત કરીએ, દરિયાની સરહદો પર રહેનારા નાગરિકોને મજબૂત કરીએ. અને આ જે મત્સ્ય ઉદ્યોગવાળા જે મિત્રો છે આપણા બધા માછીમાર મિત્રો, જેના સુધી હજી સુધી કોઈ પહોંચ્યું નહોતું, અને હવે સાહેબ પહોંચ્યા અને આપણી સરકાર પહોંચી, એનું સૌથી મહત્ત્વનું વાત તો આ છે સાહેબ, કે એક એક જગ્યાએ તો આપણે સીસીટીવી ન બેસાડી શકીએ, એક એક જગ્યાએ તો આપણે સૈનિક ખડા ન કરી શકીએ, પણ જેટલા નાગરિકો ત્યાં ઊભા છે દરિયાની સરહદ ઉપર, એ ભારત સાથે કનેક્ટ થશે આ યાત્રાને કારણે, આ પરિક્રમાને કારણે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા વારસા સાથે, આપણી સરકાર સાથે, એક નાગરિક તરીકે અનુસંધાન એને બનશે કે હું પણ ભારતનો હિસ્સો છું અને મારાથી પણ ભારતની આવતીકાલનો કિસ્સો લખાવવાનો છે, એ મને સૌથી મોટું આ પરિપાક લાગે છે આ સાગર પરિક્રમાની યાત્રા. તો હું તો મારા 2 શબ્દ પુષ્પનું અર્ધ્ય ચડાવવા માટે આવેલો. બહુ સરસ મજાની, સાહેબ તો બહુ સારા જ્ઞાતા કવિ લેખક છે, હું તો એવું ઈચ્છું કે આવું સરસ મજાનું લેઆઉટવાળું બહુ ભવ્ય, જોતાવે જ પાના ફેરવવાનું મન થાય ને દરેક પાને કશુંક નવું જડે એવું રંગબેરંગી, આમ સરસ દળદાર વજનદાર આમ એવું પુસ્તક લખાયેલું છે કે જેના કદમાં પણ વજન છે અને જેની અંદર જે કન્ટેન્ટ છે, જે જે કથાવસ્તુ આપવામાં આવી છે એની અંદર પણ વજન છે.
એની તસવીરોમાં પણ વજન છે. એવા સરસ પુસ્તકને વધારે ને વધારે પ્રસારિત કરવામાં આવે, આ વિડીયો પણ બધા સુધી પહોંચે, વધારે લોકોને ખબર પડે કે આપણી પાસે કેવી એસેટ્સ છે, કેવો મજાનો આપણી પાસે દરિયા કિનારો છે. મોદી સાહેબે તો ખાલી આરામ ખુરશી ઉપર બેસીને લક્ષદ્વીપની અંદર 5 સેકન્ડ કાઢીને એની અંદર 2-4 દેશોની ઇકોનોમી હલી ગઈ, આપણે ખબર છે, આપણે નજર સામે જોયું છે. તો આ તો આખી પરિક્રમા કરેલી છે. એટલે હવે તો આવતીકાલ કેવી લખાશે વિશ્વની અંદર. આ ઓસ્ટ્રેલિયાની અંદર આખો દેશ જ દરિયા કિનારે વસેલો છે, અંદર તો કોઈ છે જ નહીં, કારણ કે જ્યાં દરિયો છે ત્યાં સાધન સંપદા છે, ત્યાં માણસની અવર જવર છે. તો આપણી પાસે આવડો મોટો દરિયો અને એના અમારા સાગર સમ્રાટ હું આજે કહું છું પુરુષોત્તમ રૂપાલા સાહેબને, એમ એમ નથી કહેતો. બચપણમાં મારા પપ્પાએ એક પુસ્તક આપેલું છે ગાંધીજીની આઝાદીની પહેલાં, મૂળશંકર મોહનલાલ ભટ્ટે જુલે વર્ન નામના એક ફ્રેન્ચ સાહિત્યકારનો અનુવાદ કરેલું આપેલું, 20,000 લીગ અંડર ધ સી, જેમાં કેપ્ટન નીમો નામનો એક નાયક હતો અને જે આખી દુનિયા ફરવા માટે નીકળેલો, પહેલી સબમરીન બનાવીને. આ પુસ્તકનું મહત્વ એટલું, દુનિયામાં સબમરીનની કલ્પના નહોતી ત્યારે એક લેખકે સબમરીનની કલ્પના કરી અને અમેરિકાએ પહેલી અણુ સબમરીન બનાવી એનું નામ રાખ્યું 1956માં નોટિલસ, એ પુસ્તકના નામ ઉપરથી. પણ તાળીઓ પાડવાની વાત હવે તમને કરું કે એની અંદર જે કેપ્ટન નીમો હતો એ ભારતીય પાત્ર એક ફ્રેન્ચ લેખકે બતાવેલું છે. કેપ્ટન નીમો ભારતના એક રજવાડાનો રાજકુમાર હતો અને પછી એ આખી દુનિયા જોવા માટે પોતાની સબમરીન જાતે બનાવીને નીકળેલો. એટલે દરિયાની અંદર સબમરીન બનાવી શકે એવું આખી પૃથ્વી ઉપર કયો દેશ હોઈ શકે એવું ફ્રાન્સમાં બેસીને એક સાયન્સ ફિક્શનના રાઇટરે વિચારેલું કે એ દેશ ભારત હોઈ શકે. અને એના ગુજરાતી અનુવાદનું નામ બુળશંકર દાદા, ભાવનગરના ગૃહપતિ જૂના, એમણે રાખેલું સાગર સમ્રાટ. તો અમારા પુરુષોત્તમ રૂપાલા સાહેબ આજે સાગર પરિક્રમા કરીને સાગર સમ્રાટ થયા. અને એ મને ખબર છે કે એમ કહેશે કે અમારા મત્સ્યના જેટલા મિત્રો છે, જેને હું મળ્યો, જેની જે કામ કરે છે, જે દરિયો ખેડે છે, જે એકલા હાથે મુકાબલો કરે છે દરિયાના ઝંઝાવાતનો અને તોફાનનો, એ ખરા સાગર સમ્રાટો છે. હું તો એમની વંદના કરવા માટે નીકળેલું. એમના વતી હું આય કહી દઉં કે સમ્રાટ તો એ છે કે જે રોજ દરિયો ખેડે છે. તો આપના સુધી આપણે આ વાત પહોંચાડી શક્યા અને આપના સુધી હું થોડીક આ હૃદયની લાગણી પહોંચાડી શક્યો એની મોકો આપવા માટે ખૂબ ખૂબ આભાર. રૂપાલા સાહેબ હવે રાજકોટના થઈને રહેવાના છે એનો વિશેષ આનંદ છે. એનો આપણે બધાએ રાજકોટવાસીઓ તરીકે પણ એક હરખ હોવો જોઈએ કે આટલા કર્મશીલ, આટલા વિચારશીલ અને આટલા નિત્ય નૂતન, સતત ક્ષણે ક્ષણે નવમ નવમ વિચારી શકે એવા પ્રતિનિધિ આપણને મળવા જઈ રહ્યા છે. તો એનો વિશેષ આનંદ છે. આમ શરીરમાં તો લોઠકા છે જ, પણ પોતાની વાત મૂકવામાં અને દુનિયા સામે આત્મવિશ્વાસથી ઊભા રહેવામાં પણ એમનું કદકાઠી બહુ મજબૂત છે. એટલે રાજકોટ છે એનો અવાજ માત્ર સાગરમાં જ નહીં, ત્રિલોકની અંદર ગગનમાં પણ ગુંજશે એની મને ખાતરી છે. એના માટે હું હૃદયની શુભકામનાઓ એમને આપું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, વંદે માતરમ. આદરણીય જય વસાવડા જેવી જ લાગણી આપણા માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન અને મત્સ્યોદ્યોગ ગુજરાત રાજ્ય સરકાર આદરણીય શ્રી રાઘુજીભાઈ પટેલે પોતાના શુભેચ્છા સંદેશમાં પાઠવી છે. બહુ સંક્ષિપ્તમાં જણાવીશ, ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ એટલે કે 2047 સુધીમાં વિકસિત ભારત 2047 એ આહ્વાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે, ત્યારે 21મી સદીમાં બ્લુ રિવોલ્યુશન મહત્વનું છે અને એમાં ભગીરથ પુરુષાર્થ કર્યો છે આદરણીય શ્રી રૂપાલા સાહેબે. રાઘવજીભાઈએ લખ્યું છે કે તેમનો ખાસ 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 હાર્દિક આભાર માનું છું. સૌ તાળીઓના ગડગડાટથી રાઘવજીભાઈની વાતને અને રૂપાલા સાહેબના આભાર અભિવાદનને આપણે વધાવી લઈએ અને આમંત્રણ આપીએ પૂર્વ રાજ્યપાલ શ્રી માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબને. પરમ પૂજ્ય પરમાનંદજી, આદરણીય શ્રી રૂપાલાજી, નાયબ સુપીર બિરાજમાન સૌ મહાનુભાવો, આમંત્રિત ભાઈઓ તથા બહેનો, સૌથી પહેલાં તો માનનીય રૂપાલાજીએ રિમોટ કંટ્રોલથી અહીં પડદો ઓપન થયો અને વિડીયોનું વિમોચન ને પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. હું એટલું કહીશ કે આ ટેકનોલોજી છે ને
એ ભારતમાં તો પહેલેથી જ હતી, અત્યારે તો તમે સ્વિચ દબો અને આ 2 કિલોનો પડદો ખુલે એને બદલે આપણે ભૂતકાળની અંદર પતિ પત્ની કોઈ લગ્ન સમારંભમાં ગયા હોય, અડધો કલાક પોણો કલાક બેસે અને પછી પત્ની રિમોટ કંટ્રોલ ન હોય, ખાલી આંખનો આમ કરી આમ ઈશારો કરે ને તો ઓલો 80 ફૂટનો જણ ઊભો થાય, હાલો હવે જવું છે એ કરી. અને રૂપાલાજી તો નસીબદાર છે, એમના પત્ની સરિતાને લઈને સાગરને મળવા જાય કરીને. મિત્રો, આ ભાગ્યશાળી હોય કરી, સજોડે સાથે જવું અને સુખમય પાછા આવવું ને એ બધાને અનુભવ છે એ કરી. મિત્રો, આજે આનંદની વાત એટલા માટે છે કે ફક્ત રૂપાલાજીએ હિન્દુસ્તાનની અંદર 8,118 કિલોમીટરનો જે સાગરનો રસ્તો છે એમાંથી 7,986 કિલોમીટરની એમને મુસાફરી કરી છે. અને આ ભારતીય જનતા પક્ષની સરકાર વર્ષોથી દરેક પોલિટિકલ પાર્ટી કહેતી આવી છે, દરિદ્ર દેવો ભવ, ગરીબોનો ઉદ્ધાર કરો, આ બધા વાતોમાં બણગા ફૂંકે છે, પણ એક્ચ્યુઅલી આ જે સિદ્ધાંત છે એને કાર્યાન્વિત કરવા માટે થઈને રૂપાલાજી 7,986 કિલોમીટરની અંદર વસતા ભારતના ગરીબ નાવિકો, જેને આપણે ખારવાઓ કહી છીએ, એવા લોકોના ઉત્કર્ષ માટે થઈને નીકળી પડ્યા છે. બોલો ભાઈ, તમારી શું મુસીબત છે? દુખીઓના દુખડા દૂર કરવા માટે રૂપાલાજી ત્યાં સાગર ખેડૂ પાસે જાય છે. હંમેશા સરકાર હોય ને, કોઈ માણાને કામ હોય તો સરકારી ઓફિસમાં આવે, એને બદલે આ સરકાર પ્રજાના દ્વારે જાય છે. બોલો ભાઈ, તમને શું મુસીબત છે? તમારી મુસીબત દૂર કરવા માટે થઈને આ ભારતીય જનતા પક્ષની સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આ જે સિદ્ધાંત લઈને આગળ આવે છે, તો આજે ખાલી આપણે બધા ભેગા થઈ અને રૂપાલાજીને તાલીઓથી વધાવવાની વાત નથી, પણ એમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. રૂપાલાજીએ સાગર યાત્રા, સાગર પરિક્રમા શેના માટે કરી? કે ગરીબ વર્ગના લોકોને મુસીબતો દૂર કરવા માટે અને એમની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે સરકાર તરફથી પૂરેપૂરી મદદ થાય એના માટે પ્રયાસ કર્યો છે. આપણે પણ પ્રેરણા લેવાની છે કે હજી આ દેશની અંદર ગરીબ વર્ગના લોકો અને જરૂરિયાતમંદ લોકો ખૂબ જ છે. આપણા લત્તામાં હશે, આપણી જ્ઞાતિમાં હશે, આપણા વિસ્તારમાં હશે, તો જ્યાં જરૂરિયાતમંદ લોકો હોય, નિસહાય લોકો હોય, જેમને આવશ્યકતા જોતી હોય ને આવશ્યકતા ન મળી હોય, એવા બિચારા બાપડા અને ગરીબ વર્ગના લોકો માટે થઈને મારે ને તમારે પણ આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. મિત્રો, કાર્યક્રમમાં આવી તાલીઓ પાડી વધાવી, હાઈ ક્લાસ કાર્યક્રમ થયો. જય વસાવડા બહુ સારું બોલ્યા ને પરમાનંદજીએ ખૂબ સારો ઉપદેશ આપ્યો. આનાથી ઘરે જઈને આનંદ નથી માણવાનો. એક એક કાર્યક્રમ છે ને આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત હોવો જોઈએ, એમાંથી પ્રેરણા લઈને આપણે કાર્યાન્વયન થાય. રૂપાલાજી જો 7,986 કિલોમીટરની યાત્રા કરતા હોય, આ સાગરમાં તમે યાત્રા કરો ને દરિયાકાંઠે,
એટલે તમારો કલર બદલાઈ જાય, ગમે એવો યુરોપિયન હોય ને એ હપસીમાં કન્વર્ટ થઈ જાય. આટલા પરિશ્રમ કરીને આવે આપણે, ને વાહો થાબડીને ઘર ભેગા થઈ દાળ ભાત શાક રોટલી ખાઈને હોઈ જવાનું બપોર, એટલું ન હોવું જોઈએ. રૂપાલાજી અને એમનું કાર્ય અને ભારતીય જનતા પક્ષની વિચારધારા એ આપણા માટે થઈને પ્રેરણાનો સ્ત્રોત હોવો જોઈએ. આપણે પણ રૂપાલાની જેમ જે સાગરકાંઠાના લોકોની દરિદ્રતા દૂર કરવા માટે ને સહાયતા કરવા માટે થઈને એમને પરિશ્રમ ઉઠાવ્યો છે, એવો પરિશ્રમ આપણે આપણા સમાજની અંદર રહેતા બાંધવોના વિકાસ માટે થઈને અને એમનું બિચારાપણું અને બાપડાપણું દૂર કરી અને આપણે પણ ખૂબ પરિશ્રમી બને એવી ભાવના સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આભાર. ભારત માતા કી. અરે માતાની જય જયકાર તો જોરદાર બોલાવવાની હોય. હા હા, જોવો જોઈએ કેવું તાન ચડી ગયો. અને આપણામાં કહેવત છે, જે માઈ માતાની સેવા કરે છે ને માતાનો જય જયકાર કરે ને એ સંતાન દુનિયામાં કોઈથી દુઃખી ન થાય. અને માને તર છોડે, માતૃશક્તિને તર છોડે એ કોઈથી સુખી થયો નથી ને થવાનો નથી. જોરદાર બોલાવશો ને. ભારત માતા કી. બસ આવું ને આવું જોર સમાજનું કામ કરવામાં રાખજો. સૌનો આભાર. આદરણીય વજુભાઈ વાળા સાહેબની વાત ખૂબ જ સાચી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પથદર્શનમાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, ફિશરીઝ એન્ડ એક્વાકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ FIDF અને કિસાન ક્રેડિટ કાર્ડ KCC જેવી યોજનાઓ થકી માછીમારોના જીવનમાં હકારાત્મક પરિવર્તન જો કોઈ લાવી શક્યું હોય તો એ આપણા રૂપાલા સાહેબ છે. અને એટલે જ એમને વધાવવા આપણે સૌ એકઠા થયા છીએ. ત્યારે આપણા સૌના આનંદની વચ્ચે ઉપસ્થિત છે આપણા પ્રેરક આદરણીય પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સ્વામીજી આશ વિદ્યા મંદિર મુંજકા રાજકોટ. આમંત્રણ આપીએ માનનીય મહાસચિવ શ્રી હિન્દુ ધર્મ આચાર્ય સભા પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યાસંપ્રદાય કર્તૃભ્યો વંશઋષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ સર્વોપપ્લવરહિતઃ પ્રજ્ઞાનઘનઃ પ્રત્યગર્થો બ્રહ્મૈવાહમસ્મિ બ્રહ્મૈવાહમસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. આદરણીય સવિતાબેન અને પુરુષોત્તમભાઈ રૂપાલાજી, વજુભાઈ, મંચસ્થ સર્વે લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સામે બેઠેલા મહાનુભાવો અને ભાઈઓ બહેનો, કુદરતની રચનામાં સર્વત્ર સર્વગ્રાહી વિકાસ હોય છે. આપણે જંગલમાં જઈએ તો સર્વ પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે. ફાર્મ હાઉસ હોય તેમાં અમુક મર્યાદિત જ હોય, બે કે ત્રણ સ્પીશીસના વૃક્ષો આવ્યા હોય. જંગલની અંદર સર્વ પ્રકારના વૃક્ષો હશે, સર્વ પ્રકારના પક્ષીઓ હશે, સર્વ પ્રકારના જીવજંતુઓ હશે. વિકાસ હંમેશા સર્વગ્રાહી હોય. આપણા શરીરની રચના જોઈએ તો પણ એ સત્ય જોવા મળે છે. બાળકનો જન્મ થાય ત્યારે એના પ્રત્યેક અંગ નાના હોય છે. આંગળીના વેઢાથી માંડીને, આંગળીઓથી માંડીને, ધડથી માંડીને, માથું, નાક, કાન બધું નાનું હોય છે. અને જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ એના સર્વ અંગોનો વિકાસ થાય છે. આંગળીઓ પણ સપ્રમાણ મોટી થાય, ધડ પણ સપ્રમાણ મોટું થાય, પગ પણ સપ્રમાણ મોટું થાય. એ અંગોના પ્રમાણ રહેલા હોય છે એટલે જ બીજા દુઃખ નથી.
એવા કેટલાય કિસ્સા છે કે દળ જરા વધારે હોય અને માથું વધારે હોય કે નાક નાનું હોય તો માણસ બહુ વિકૃત લાગે, પીડિત લાગે. એ જ સત્ય દેશને લાગુ પડે છે. ભારત માતા છે. ભારતનો વિકાસ આઝાદી પછી જન્મ થયો આપણો, જાણે કે નવો, અને ત્યાર પછી વિકાસ થયો તો દેશના સર્વ અંગોનો વિકાસ થવો જોઈએ. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે, ભારતની અંદર બે ભારત હતા. ધેર વેર ટુ ઇન્ડિયા ઇન વન ઇન્ડિયા. એક શહેરી વિકાસ ભારત હતો, જે નવી જીવન મૂલ્યો, નવા આદર્શ, નવી સંસાધનો, નવી સમૃદ્ધિ સાથે જીવી રહ્યા હતા. અને એક એવું જ એ દેશની અંદર પ્રજાના વિભાગ પોકેટ્સ હતા કે જેનો વિકાસ જ નહોતો થયો, જાણે નાક નાનું રહી ગયું, કાન નાનું રહી ગયું, નખ નાના રહી ગયા વગેરે. સર્વગ્રાહી વિકાસ થવો જોઈએ. જે સૂત્ર આપણે કહીએ છીએ, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિકાસ ત્યારે થાય શરીરની અંદર જ્યારે હૃદયમાંથી અને પેટમાંથી લોહી અને પોષક તત્વ સર્વ અંગો સુધી પહોંચે. કેન્દ્રીય બજેટ અને રાજ્યના બજેટના સંસાધનો સર્વ પ્રજાને પહોંચવા જોઈએ. અને હું માનું છું અને આપણે સૌ જોઈ શકીએ છીએ, આ પહેલી વાર છેલ્લા 10 વર્ષમાં એવું થયું છે કે પ્રત્યેક અંગનો વિકાસ કરવાની દરકાર કોઈ સરકારે કરી હોય તો આ નરેન્દ્રભાઈની સરકાર છે. આટલા વર્ષો સુધી આખો મત્સ્ય વિભાગ જેને કે હતો જ નહીં, અને આપણે એ કહેવું પડે, નવું મંત્રાલય ઊભું કર્યા પછી નરેન્દ્રભાઈને વિચાર જરૂર આવ્યો છે કોને આપવું. એક જ સક્ષમ આપણા સૌરાષ્ટ્રના દેખાય, એમને રૂપાલાજી સૌથી પહેલા મંત્રાલયના મંત્રી એમને સોંપવામાં આવ્યા. અને એ જ અપેક્ષા હશે કે જે ક્ષેત્ર, જે સમાજ અવિકસિત રહ્યો છે, જે સમાજ તરફ, દેશના જે ભાગ તરફ પૂરું પોષણ મળ્યું નથી સરકારી સંસાધનોનું, એ ત્યાં સુધી પહોંચે. અને રૂપાલાજી આખી નવી સ્કીમ લઈને આવ્યા. જેમ જયભાઈએ કહ્યું તેમ, કદાચ આ પહેલા મંત્રી હશે કે પહેલા પુરુષ હશે કે જેમણે આખો ભારતના દરિયા કિનારાની યાત્રા કરી, સરકારી સંસાધનો ત્યાં સુધી પહોંચાડ્યા. યાત્રા કરવી સહેલી છે, પણ પ્રજા જોડે સંવાદ કરવો બહુ અઘરો છે. એટલી બધી અપેક્ષાઓ ઊભી થતી હોય છે, એટલા બધા કામ અધૂરા હોય છે, બધાના તત્કાલ નિર્ણય લેવા, એ રૂપાલાજી સિવાય હું માનું છું બીજું કોઈ ના લઈ શકે. આખી યાત્રાનો પુસ્તકની સાથે સાથે એમણે એ પણ યાદ રાખ્યું, આજે દેશની અંદર બીજું ઉપેક્ષિત ક્ષેત્ર હતું આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ. હજ માટે પૈસા મળતા હતા, તો બદ્રી કેદારનો રસ્તો સરખો નહોતો થતો, રામ મંદિરમાં રોડા નખાતા. પહેલી વાર એવી સરકાર આવી છે કે જે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે પણ સંવેદનશીલ છે. એ ઉત્તરદાયિત્વનું વહન કરતાં કરતાં રૂપાલાજી આ બધા દેવ મંદિરોના દર્શન કર્યા, અને એનું પણ વિડીયો જોવા મળે. તો હું એ પણ ઈચ્છું કે એનું પણ નાનકડું પુસ્તક નીકળે, સૌરાષ્ટ્રવાસીઓને ઘરે બેઠા દેવ દર્શન કરવા માટે મળે. અને છેલ્લે ખૂબ આનંદ છે, આમ તો રૂપાલાજી આખા ગુજરાતના હતા, હવે આપણે રાજકોટવાળા હકથી કહી શકશું કે આપણા રૂપાલાજી છે, કારણ કે હવે અહીંથી લડવા. આમ તો સૌરાષ્ટ્રની મહાનતાની થોડી વાત જય કરી, પણ એ પણ મારે કહેવું પડશે કે આ એક જ એવો પ્રદેશ છે દુનિયાનો જેણે બે રાષ્ટ્રપિતાઓ આપ્યા છે. પેલી માછલીવાલાની એણે વાત કરી ને, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અહીંયાથી હતા અને ગાંધીજી આપણા જ રાષ્ટ્રપિતા. અને સૌરાષ્ટ્ર કદાચ એમ પણ આપણે અધિકાર સ્વરૂપ કહી શકીએ એમ છીએ કે સૌથી સમર્થ પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર આપ્યા છે. પહેલી ચૂંટણી અહીંયાથી જ લડાતા, અને આવતી વખતે રૂપાલાજીને વધુ સારા પોર્ટફોલિયો મળે અને વધુ જવાબદારી મળે, ખભા ખમતી ધરશે અને વધુ સારા કામ કરી શકે, એવી જ શુભકામના સાથે સૌને નમસ્કાર. આપના ચરણોમાં વંદન પૂજ્ય સ્વામીશ્રી. પોતાની લાગણીઓને વાચા આપશે કમિશનર શ્રી ફિશરીઝ શ્રી અતુલ પટને સાહેબ. વર્ચ્યુઅલી આપણી સાથે જોડાશે, મહારાષ્ટ્રથી આપણી સાથે જોડાઈ રહ્યા છે શ્રી અતુલ પટને સાહેબ.
રૂપાલા સાહેબ આપણા પોતાના છે. સત્તા જ્યારે કોઈ વ્યક્તિ સંભાળે ત્યારે સુપ્રસિદ્ધ ચિંતકે બહુ સરસ કહ્યું છે કે એણે ખુરશી પર બેસવાનું હોય છે, ખુરશી એના મગજ પર ન બેસવી જોઈએ. આપણને કહેતા આનંદ થાય કે રૂપાલા સાહેબ ખુરશી પર બેઠા છે અને હવે તો આપણા સૌના જનપ્રતિનિધિ છે. તાળીઓના ગળગડાટથી આપણે રૂપાલા સાહેબને વધાવી લઈએ. અન્યને તકલીફ થાય અને પોતાને વેદના થાય એ સંવેદના છે. પ્રશ્નોત્તરી સાહેબને આમંત્રણ આપીએ. આદરણીય રૂપાલા સાહેબ, રામ રામ. રામ મંદિર કેડના રામ રામ હાલે છે. રામ રામ. સાગર પરિક્રમા કાર્યક્રમ ભારત સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા સંપન્ન થયો હતો. એનો પુસ્તક, એની એક વિડીયો, એનું લોન્ચિંગ કરવાનું હતું અને એનો સમય અત્યારે નક્કી થયો. આ બધું કામ પૂરું થતાં થતાં મને લાગે છે કે આજ રાત્રે જ હજી આ પુસ્તક અમને પ્રાપ્ત થયું. અને અમારા વિભાગવાળાને એવું હતું કે આ આચારસંહિતા આવી જશે તો અધિકારીઓ તરીકે એમને હાજર રહેવામાં મુશ્કેલી પડે, એટલે થોડુંક ઉતાવળે આયોજન થયું, પણ થઈ ગયું. એના કાર્યક્રમની અંદર આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય પરમાત્માનંદજીના ચરણોમાં પ્રાર્થના કરું છું, વંદન કરું છું. જણાવતા મને હર્ષ થાય છે કે મારા પ્રારંભે પણ આશીર્વાદ આપવા માટે આત્માનંદજી માંડવીની અંદર ઉપસ્થિત હતા. એમના આશીર્વાદ લઈ અને હું માંડવીથી આપણા સમુદ્રની અંદર ઉતર્યો હતો અને એમના જ આશીર્વાદથી આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. મારા માટે ખૂબ ખુશીનો અને આનંદનો વિષય છે. મુરબ્બી શ્રી વજુભાઈ સાહેબ, આદરણીય અમારા સાંસદ સભ્યશ્રીઓ ભાઈ શ્રી મોહનભાઈ, અમારા રામભાઈ, આપણા જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા બેન પ્રવીણાબેન, અમારા ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ, ઉદયભાઈ, દર્શિતાબેન, કંચનબેન, અમારા પાર્ટીના આગેવાનો ભરતભાઈ અને અન્ય મંચ પર અને સામે પણ અમારા પક્ષના ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે. મને જાણવા મળ્યું હતું કે જયભાઈ અહીંયા નથી, એ મુંબઈ હતા. એમનો કાર્યક્રમ રદ કરીને તેઓ શ્રી અહીંયા આપણી વચ્ચે આવ્યા અને આપણી આ કાર્યક્રમની શોભા વધારી, એ માટે જયભાઈનો પણ આભારી છું. ભરતભાઈ પંડ્યા એ મારી આ યાત્રાના ખાલી સાથીદાર નહોતા, મને મેન્ટલ સપોર્ટ કરવામાં, યાત્રાનું સ્વરૂપ બનાવવામાં, નાની મોટી એની અંદરની જે કંઈ સૂચનો સલાહો આપવામાં એક સારા ભાઈબંધ તરીકે એમણે આખી યાત્રા દરમિયાન કાળજી રાખી હતી એવા ભરતભાઈ છે. એક વેલજીભાઈ મસાણીને મારે ઊભા કરવા છે કે ભરતભાઈને તો બધા ઓળખે. આ વેલજી મસાણી એ એક એવો આપણો ફિશરીઝનો તો ગુજરાતના કાર્યકર્તા છે, વેરાવળના આપણા કાર્યકર્તા છે. એ ભુજથી લઈ અને ગંગાસાગર સુધી સળંગ મારી હારે આ યાત્રાની અંદર જોડાયા. જયભાઈએ કીધું ને એમ કે ભાઈ મેં એક ઓલાને લખીને દઈ દીધું હતું જે થાય, આ મારે આવું જ હતું, આ પાણીને હોડીને એમાં મારો કાંઈ કાર્યક્રમ હતો ને, મેં આ વેલજીને કીધું હતું કાંઈક ત્રાહું બાંગું થાય તું હારે એવો ફેર પડે. વેલજી હોહરવો આયરે રહ્યો,
એ માટે હું વેલજીભાઈ નો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. અમારા સચિવ જેમણે વિડીયો કોન્ફરન્સથી આપની સાથે વાત કરી, અભિલેખ લેખીજી, અહીંયા મારે ઉલ્લેખ કરવો જોઈએ કે મેં યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે અમારા સચિવ મિસ્ટર સ્વેન હતા, ત્યાર પછી અભિલેખ લેખીજી આવ્યા, અને બંને સચિવોએ પણ આ યાત્રાની અંદર પોતાનું સારું યોગદાન આપ્યું. અમારા નીતુકુમારીજી અહીંયા છે, મારા જોઈન્ટ સચિવ છે, ને એમણે આ યાત્રાની અંદર સૌથી વધારે મહેનત કરી અને સળંગ આખી યાત્રા દરમિયાન નીતુકુમારીજી અમારી સાથે રહ્યા. એલએન મૂર્તિ એ અમારા NFDBના અધિકારી છે, એક અમારા ફિશરીઝ વિભાગનું સૌથી અમલીકરણ કરવાની મોટી સંસ્થા છે, એના એ અધિકારી છે, અને મને એમ લાગે છે કે સારી યાત્રામાં એને એક્ઝિક્યુટ કરવા માટેની સૌથી વધારે જવાબદારીઓ એમણે નિભાવી છે. અહીંયા એક સંજયભાઈ બેઠા છે, હું એને સંદીપ જ કીધા રાખું છું, હું એને બોલાવું તો સંદીપ કહીને જ બોલાવું, પછી વારા કહેતી કે હું સંદીપ નહીં સંજય છું. એ સંજય પાંડેએ આખી યાત્રાનું પ્લાનિંગ, આગળથી ક્યાં રાજ્યમાં જઈશું, એના રાજ્યના અધિકારીઓ અરે વાટાઘાટો કરવી, અને આખી અમારા કાર્યક્રમને મઠારવાનું મારા વિભાગમાં સૌથી મહત્ત્વપૂર્ણ કામ આ અધિકારીએ કર્યું હતું. અમારા ગુજરાતના ડિરેક્ટર અહીંયા નરેન્દ્રભાઈ છે, અહીંયા અમારા કોસ્ટગાર્ડના અધિકારી મુરગનજી અહીંયા બિરાજમાન છે. મારે અહીંયા એમને ધન્યવાદ આપવા છે કે આપ એમના પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યા છો, પણ મારી આખી યાત્રાને જે પૂરી કરવામાં સૌથી વધારે મદદ કોઈએ કરી હોય તો એ કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કોસ્ટગાર્ડના જહાજો. કોસ્ટગાર્ડના જહાજો જો અમારી સાથે ન જોડાણા હોત તો આ યાત્રા કરવી સંભવ જ નથી. એમના કારણે જ એ યાત્રાઓ અમે પૂરી કરી શક્યા છીએ. અમારા શહેર ભાજપના અધ્યક્ષ મુકેશભાઈ અને એમની સગળી ટીમ, આપણા કોર્પોરેટરશ્રીઓ, અમારો સજ્જાદ ખાસ કરીને અહીંયા ઉપસ્થિત છે, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને રાજકોટની ચિત્તવૃત્તિથી પ્રતિકૂળ સવારમાં 8 વાગ્યામાં આમંત્રણ આપવા બદલ ક્ષમા ચાહું છું, પણ આપ સૌ આવ્યા એનો હરખ વ્યક્ત કરું છું. સાથીઓ, સાગર પરિક્રમા એક કાર્યક્રમ એ સરકારી કાર્યક્રમ તરીકે નહોતો, પણ મોદી સાહેબે નવો વિભાગ બનાવ્યો અને આ વિભાગને જમીન ઉપર ઉતારવા માટેની કોશિશ એટલે સાગર પરિક્રમાનો કાર્યક્રમ. દૂર સુદૂર આ આખો કાર્યક્રમ મેં બાય બોટ કર્યો છે. હું જ્યાં કાર્યક્રમ અટકે ત્યાંથી ફરીથી બોટમાં બેહું અને ફરીથી યાત્રા આગળ ચાલે. 44 દિવસ સુધી આ યાત્રા ચાલી અને 12 વિભાગની અંદર યાત્રા ચાલી. અહીંયા બધા અમારા પોરબંદરના અને વેરાવળના પટેલો બેઠા છે, એ બધાએ પહેલી વખત સમુદ્ર રસ્તે સ્વાગત કર્યું. અત્યાર સુધી બધાએ કોઈ સ્વાગત સમુદ્ર રસ્તે કોઈનું કર્યું નહોતું. મને યાદ આવે છે કે હું પહેલી વખત પોરબંદર સવારે ઉતર્યો. કોઈ દિવસ બોટમાં પોરબંદર તો હું 1000 વખત ગયો, પણ સમુદ્ર રસ્તે કોઈ દિવસ ગયેલો નહીં. પહેલી વખત રાત્રિ સફર કરી ઓખાથી, અને પહેલી વખત રાત દરિયામાં રોકાણો, અને સવારે પોરબંદર ઉતર્યો તો પોરબંદરના દરિયામાં 100 કરતાં વધારે બોટો ઢોલ નગારા સાથે સમુદ્રની અંદર ફરતી હતી. આ બધા દ્રશ્યો મેં કોઈ દી જોયા નહોતા, એણે કોઈ દી નહોતા જોયા. અમારું હામ હામું બેયનું નવું હતું, બહારે જલસો કર્યો. કેટલાય કિનારા ઉપર અમે એવા એવા સ્થળોએ ગયા, એની આખી વાર્તા આજે અહીંયા સમયના અભાવે થઈ શકે એવું નથી. ફરી વખત આને અંગે ક્યાંક નોખો એક અલગ કાર્યક્રમ પણ આપ કરીશું. મુજે મેરે વિભાગ કે સચિવ કે સમેત પૂરી ટીમ કો ઇસ વિભાગ કે મંત્રી કે નાતે ધન્યવાદ દેના હૈ કે ઉન્હોને ઇસ કાર્યક્રમ કો સંપન્ન કરાને મેં ભી શ્રમ લિયા. મેં આજ મેરે રાજકોટ કે મતદાતાઓ કે સમક્ષ એકરાર કરતા હું કે મેં ઇન લોગો કો બહોત ડાંટા હૈ. વો એક મેરા સ્વભાવ હૈ, ક્યા કરું, કોશિશ કરતા હું ઇસકો બદલને કી, મગર અભી વો પૂરા નહીં બદલા. સો બહોત ડાંટા, એસા ક્યું કિયા, એસે નહીં હોતા હૈ, એસે નહીં હોતા હૈ, મગર ઇન લોગોને ધૈર્ય સે ઇસ ડાંટ કો નરગિજાર કરતે હુએ યાત્રા કો આગે બઢાને કા કામ કિયા હૈ, ઇસકો મેં એકનોલેજ ભી કરતા હું ઓર ધન્યવાદ ભી દેતા. એ બડા મુશ્કિલ થા
ક્યોંકિ જહાં અમારી સરકારે નહીં હોતી, સમજો કે ગુજરાત મેં અમારી સરકાર થી તો રાઘવજીભાઈ જીતુભાઈ પુરી યાત્રા મેં ફિશરીઝ મિનિસ્ટર કે નાતે જોડે થે, ઉસ સમય કે હમારે ફિશરીઝ કે યહાં કે ડાયરેક્ટર જો થે વો ભી હમારે સાથ જોડે થે, મગર હમારે જ્યાદાતર રાજ્યો મેં હમારે પાર્ટી કી સરકારે નહીં હૈ, એસે પ્રદેશ જ્યાદા હૈ, વહાં ઉન લોગો કે સાથ સંવાદ કરકે યાત્રા કો સરળતા સે આગે બઢાને કા કામ કરને મેં હમારે અધિકારીઓને બખૂબી સંવાદ કરકે ઇસકો આગે લે જાને કા કામ કિયા હૈ, ઇસકી ભી મેરે મન મેં ઉસકા નોંધ ભી મેં રખતા હું ઓર ઇસકે લિયે ભી ઇન લોગો કો બધાઈ દેતા હું. મુજે યે જરૂર કહેના ચાહિયે કેરલ જિસમે જાને કે પહેલે હમારે મન મેં બહોત હી શંકા કુશંકાએ થી, મેં ઇસ મંચ કે આપ જૈસે દેખ રહે હો કિતના અચ્છા લગ રહા હૈ, વહાં ઇસ મંચ કા એક દ્રશ્ય મેં આપકે સાથ શેર કરના ચાહતા હું. એમએલએ મુસ્લિમ લીગ કા થા, એમપી કાંગ્રેસ કા થા, મંત્રી સીપીઆઈ કા થા, ભારત સરકાર કા મંત્રી ભાજપ કા થા, સભી એક મંચ પે થે ઓર વો કાર્યક્રમ ભી બહોત હી અચ્છી તરહ સે ચલા, ઉસમે ભી કોઈ દિક્કત નહીં આઈ. તો એસે બહોત હી ચિત્ર વિચિત્ર અનુભવ હુએ થે. હમ જ્યાદા બાત નહીં કરના ચાહતા હું, મગર એક બાત કા જરૂર જિક્ર કરના ચાહતા હું. ઉડીસા કે છિલકા સરોવર મેં હમ જબ પ્રવાસ કર રહે થે તો દો ઘંટે તક હમારા બોટ મિસ હો ગયા, ગુમ હો ગયા. ડ્રાઈવર અંજાન થા, પાયલોટ ઉસકો પતા નહીં થા, અંધેરા હો ગયા, ટાઈમ ટેબલ કા પતા નહીં રહા. વો ટાઈમ ટેબલ વાઈમ ટેબલ બનાને કી વો સારી બાતે બહોત સુનને જૈસી હૈ, મગર વો અભી જગા નહીં હૈ. એ ભંડેરી મેરે સામને ઘૂર ઘૂર કે દેખ રહા હૈ, ઇસીલિયે મુજે શોર્ટ કરના પડેગા. મગર હમ છિલકા સરોવર મેં દો ઘંટે મિસિંગ રહે, હમારા બોટ ગુમ હો ગયા, મિલતા નહીં થા. ઓર બોટ ભી હમ બહોત છોટા થા, હમ ચાર હી લોગ થે, મેં મેરી ધર્મપત્ની ઓર વહાં કે હમારે પ્રવક્તા સંબિત પાત્રાજી ઓર મેરે ઓએસડી અભય તિવારીજી, ઇતને હી લોગ થે ઓર દો ઘંટે તક કોઈ રાસ્તા નહીં મિલ રહા થા. મગર યે મેરે ફિશરીઝ જો હમારે સાગર કે તટ કે પટેલ લોગ બેઠે હૈ ઉસકો બતાતે હુએ મુજે બડા હર્ષ હો રહા હૈ. ઉસ અંધેરે મેં ભી વહાં ફિશિંગ કરને વાલે ફિશરમેનોને હમકો રાસ્તા ભી દિખાયા. તો મુજે પતા ચલા કે સમુંદર મેં યે લોગ કૈસે સહાયતા કરતે હોંગે, ઉસકા અનુભવ ભી ખુદ કો મેરે કો મિલા. ઉસ સમય જબ ચક્રવાત થા, વો જો આયા થા તોકતે આ બિપરજોય, વો જબ હમને લેન્ડ હો ગયા થા અરબી સમુંદર મેં, ઉસ સમય ગલતી સે હમ ભી સમુંદર મેં ઓર હમે ઉસી કા ભી બેનિફિટ મિલા થા. હમ એક બોટ સે દૂસરી બોટ મેં જબ ઉતર રહે થે તો ઉસ બોટ કો પૂરી તરહ સે તોડ દિયા, ટકરા કર અપની બડી શિપ કે સાથ બોટ કર વો ટૂટ ગયા. એક બાર તો એસા હુઆ થા મેં અકેલા લોન્ચ હો ગયા ઓર કોઈ નહીં આ પાયે, મેં હોડી મેં ચલા ગયા, વો સબ લોગ ઉધર જહાજ પે રહે ગયે. એક બાર હમારા ધર્મપત્નીજી વો સમુંદર કી ઓર ચલે ગયે, વો તો જબરજસ્તી યે કોસ્ટગાર્ડ વાલોને બચા લિયા. તો એસે બહોત હી ખૂબસૂરત ઓર સમુંદર મેં કરંટ ક્યાં હોતા હૈ, લહેરે ક્યાં હોતી હૈ, પ્રવાહ ક્યાં હોતે હૈ, જ્વાર ભાટા ક્યાં હોતા હૈ, યે ક્યાં કિતની કિતની બાતે હૈ, વો સબ દેખને કો પ્રત્યક્ષ સુનને કો મિલી. સમુંદર મેં કામ કરને વાલો કી સમસ્યાએ ક્યાં હૈ, વો તટ પે જાકર દેખને કો મિલી. તો બડી બાતે કભી દેર સે કરુંગા, મગર મેં મેરે વિભાગ કે અધિકારીઓ કો ઇસ કાર્ય કો સંપન્ન કરને કે લિયે ઓર ઇસકો યે કિતાબ ઓર વિડિયો કા રૂપ ભી આખિર મેં દેકર ઇસકો ભી ઇસી કાલખંડ મેં સમાપ્ત કરને કે લિયે ધન્યવાદ દેતા હું. ઓર મેં યહાં એક જિક્ર કરના ચાહતા હું કે કોસ્ટલ પ્રદેશો મેં ગુજરાત કે બાદ ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટકા, કેરલા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉડીસા ઓર વેસ્ટ બંગાળ, વહાં તક કી રાજ્ય સરકારોને, વહાં કે અધિકારીઓને બહોત હી અચ્છી તરહ સે ઇસ યાત્રા કા સમર્થન કિયા. કુછ કુછ લોગો કો તો મુજે સ્મરણ ભી કરના ચાહીએ. મહારાષ્ટ્ર કે મુખ્યમંત્રી હમારી કાર્યક્રમ મેં સહભાગી હુએ થે, આંધ્ર કે મંત્રી તો દૂસરે પ્રદેશ મેં હમ ગયે તબ તક સાથ છોડને કે લિયે આયે થે ઓર પરિવાર કે સાથ હમારી યાત્રા મેં જુડે થે.
हमारे महाराष्ट्र के फिशरीज मिनिस्टर मुंगटीवार जी भी इस यात्रा में बहुत दिलचस्पी से हमारे साथ काम किया थे। गोवा के स्पीकर महोदय वो भी हमारे यात्रा का हिस्से बने थे और महाराष्ट्र के मुख्यमंत्री जी ने तो हमारे कार्यक्रम के दौरान ही एक गांव के फिशरमैनों का जाल, सारे गांव के फिशरमैनों के जाल जल गए थे जिसको सरकार की किसी योजना से सहायता नहीं मिलने वाली थी, वो हमारे कार्यक्रम में हमने इनके सामने बात रखी और उन्होंने 100% फिशरमैनों को ये राहत दे दी कार्यक्रम की वजह से। ऐसे अनूठे असंख्य कार्यक्रमों का वहाँ हमें रूबरू अनुभव मिला उन सभी प्रांत के अधिकारियों को और ख़ास करके सभी कोस्टल क्षेत्र में फिशरमैनों के जो एसोसिएशंस थे मछुआरों के, पटेल जिसको आप यहाँ कहते हैं, वहाँ भी सारे प्रांतों में भी पटेल हैं, उन सारे पटेलों ने इस यात्रा का बढ़ चढ़ कर समर्थन किया और यात्रा के साथ जुड़े। उसी में से मैंने एक योजना बनाने को मेरे विभाग को बताया है कि सरकार की सारी जानकारियाँ इस पटेलों को मिलनी चाहिए, ऐसा कुछ रास्ता भी हम इसमें से बनाने की कोशिश कर रहे हैं। और एक जो न्याय मंदिर का जिक्र हुआ वीडियो में आपने सुना होगा, वो न्याय मंदिर पोरबंदर में है, वहाँ 200 साल पुराना पंचायत न्याय मंदिर चल रहा है, वहाँ आज भी वहाँ का मुखिया गादी पर बैठ के न्याय करता है और उस पर कोई अपील नहीं करता है, वो आज भी हमारे गुजरात के पोरबंदर में शामिल है, वो पूरे देश में इसका अनुसरण करने जैसी चीज़ें हैं। ये सारी चीज़ों को बटोरते हुए इन सभी सरकारों का, सभी मछुआरे समुदाय का, सभी लोगों ने इस यात्रा को समर्थन किया, इसका धन्यवाद करता हूँ और मेरी पूरी यात्रा को बल और मॉरल सपोर्ट देने के लिए आदरणीय प्रधानमंत्री जी का धन्यवाद करते हुए मैं आप सभी का धन्यवाद करता हूँ। भारत माता की। सागर परिक्रमा के दौरान न सिर्फ मछुआरा समुदाय को भारत सरकार की योजनाओं के बारे में जागरूक किया गया। इस बजट में हमारे वित्त मंत्री जी ने हमारे विभाग के लिए 6000 करोड़ रुपया और आवंटित किया, बल्कि भारी संख्या में KCC, ई-श्रम आदि के साथ मछुआरों, मछली किसानों और अन्य हितधारकों जैसे लाभार्थियों को सम्मानित किया गया। साथ ही प्रधानमंत्री मत्स्य संपदा योजना के उद्यमी मॉडल के तहत चेक, प्रमाण पत्र और इंसुलेटेड मछली वाहनों की चाबी देकर सम्मानित किया। फिशरमैनों को दी हुई प्रधानमंत्री की सबसे बड़ी गिफ्ट है, सौगात है कि आपको किसान क्रेडिट कार्ड के जरिए 1,60,000 रुपया तक की राशि बिना कोलैटरल सिक्योरिटी आपको मिलनी है। यात्रा के दौरान समुदाय से बातचीत में श्री पुरुषोत्तम रूपाला जी के सामने मछली पकड़ने के लिए मछुआरों के दूर निकल जाने पर संपर्क न हो पाने की बात सामने आई, जिस पर मंत्री जी ने माननीय प्रधानमंत्री जी के निर्देश पर मत्स्य संपदा योजना के अंतर्गत इसरो द्वारा तैयार किए जा रहे ट्रांसपोंडर्स को सभी तटीय क्षेत्रों तक पहुंचाने की बात सामने रखी तथा भारत सरकार ने सभी तटीय राज्यों एवं केंद्र शासित प्रदेशों में 364 करोड़ रुपए की राशि के निवेश वाले 1,00,000 समुद्री मछली पकड़ने वाले जहाजों पर मुफ्त ट्रांसपोंडर्स लगाने की मंजूरी भी दे दी ताकि समुदाय तथा तटीय रेखा की सुरक्षा को मजबूत किया जा सके। यात्रा के दौरान मछुआरों ने कुछ स्थानों में कम मछली मिलने की समस्या सामने रखी, जिसके समाधान हेतु वैज्ञानिक तकनीकों का इस्तेमाल कर प्राकृतिक रूप से मछलियों की उपज बढ़ाने के लिए आर्टिफिशियल रीफ्स स्थापित करने की योजना बनाई गई तथा केरल में एक वीडियो संदेश द्वारा श्री परशोत्तम रूपाला जी ने इसका उद्घाटन भी किया। द डिपार्टमेंट ऑफ फिशरीज गवर्नमेंट ऑफ इंडिया हैज प्रपोज्ड टू सैंक्शन आर्टिफिशियल रीफ्स इन ऑल 3,477 फिशिंग विलेजेस अक्रॉस द एंटायर 8,118 किलोमीटर लॉन्ग कोस्ट लाइन ऑफ द कंट्री एंड हैज ऑलरेडी सैंक्शन 732 यूनिट्स ऑफ आर्टिफिशियल रीफ्स, जो समुद्री जीवन के संरक्षण, मत्स्य उत्पादन तथा तटीय समुदाय की आय में महत्वपूर्ण योगदान देता है। इतना ही नहीं, मंत्री जी ने यात्रा के दौरान तमिलनाडु में सीवीड पार्क के साथ विभिन्न परियोजनाओं की आधारशिला भी रखी, साथ साथ झींगा खाद्य प्रसंस्करण इकाई, फिशिंग हार्बर, रिसर्च इंस्टीट्यूट्स आदि में श्री परशोत्तम रूपाला जी ने उपस्थिति दी। साथ ही फिशरमैन कॉलोनीज में जाकर चाय पे चर्चा
तथा टिफिन बैठकों में जमीनी स्तर पर लोगों से बात कर उनकी समस्याओं को साझा किया। साथ ही अन्य हितधारक जैसे सी फूड एक्सपोर्टर्स, फीड यूनिट मालिकों, प्रोसेसर्स तथा फिशरमैन कोऑपरेटिव्स आदि के साथ व्यापारिक ढांचे की मजबूती पर भी बातचीत की। इसी दौरान श्री परशोत्तम रूपाला जी ने अंडमान द्वीप में स्थापित न्यूक्लियस ब्रीडिंग सेंटर का निरीक्षण कर झींगे की स्वदेशी प्रजाति के लिए उच्च गुणवत्ता वाले बीज उपलब्ध कराने के लिए आवश्यक निर्देश भी दिए। साथ ही श्री परशोत्तम रूपाला जी ने सेंट्रल इंस्टीट्यूट ऑफ ब्रैकिश वाटर एक्वाकल्चर CIBA के काकद्वीप अनुसंधान केंद्र में खारे पानी में फिनफिश और शेलफिश के लिए तकनीकी आर्थिक रूप से व्यवहार्य और टिकाऊ संवर्धन प्रणालियों का निरीक्षण भी किया। समुदाय के सामने आने वाली समस्याओं का हल निकाला जा सके इसके लिए संबंधित राज्य सरकारों के साथ राज्य स्तर पर समीक्षा बैठकें भी की गई, जिसके आधार पर विभिन्न निर्णय लिए जा रहे हैं। यात्रा के दौरान बहुत सी ऐसी बातें सामने आई जिन पर ध्यान केंद्रित करना बेहद जरूरी था और कुछ बेहद प्रोत्साहित करने वाली भी थी, जैसे आज भी अपनी बहादुरी और बलिदान के लिए याद किए जाने वाले भारतीय नौसेना के बहादुर कप्तान महेंद्र नाथ मुल्ला की गाथा तथा दर्शन से श्री परशोत्तम रूपाला जी अत्यधिक प्रभावित हुए। साथ ही गुजरात में सागर परिक्रमा के दौरान माननीय मंत्री को एक मछुआरों के गांव के बारे में पता चला जहां अभी भी न्याय पंचायत प्रणाली है, और कुछ गंभीर मुद्दों पर श्री परशोत्तम रूपाला जी के तुरंत निर्णय से मछुआरा समुदाय बेहद प्रभावित हुआ, जिसमें चाहे बात महाराष्ट्र में मछुआरों के जाली जलने से हुए नुकसान की भरपाई की हो या फिर कोलाचल फिशिंग हार्बर से चलने वाली नाव पर सवार लापता मछुआरों का शव ढूंढ निकालने की। मंत्री जी ने बिना देरी किए तुरंत इनका समाधान निकाला। चिल्का सरोवर के बारे में प्रत्यक्ष देखने को मिला, जब पटकाव होता होगा तो मछुआरों के ऊपर कैसे गुजरती होगी इसकी। श्री परशोत्तम रूपाला जी का ये अनुभव सागर परिक्रमा के उद्देश्य के पूरा होने तथा समुदाय की समस्याओं के समाधान की पहल का सटीक प्रमाण था। यात्रा के दौरान भारी संख्या में महिलाओं की भागीदारी और उत्सुकता देख महिला सशक्तिकरण की माननीय प्रधानमंत्री जी की सोच की नींव को मजबूती देते हुए माननीय केंद्र मंत्री श्री परशोत्तम रूपाला जी ने महिला केंद्रित योजना शुरू करने की बात सामने रखी। मुझे बहुत ही ऊंचे स्वर में ये कहना है कि हमारे मछुआरे बहने, हमारी सहोदरी बढ़ चढ़कर इस कार्यक्रम में हिस्सा ले रही है। हमारे फिशरमैन भाई वो समुन्द्र में मच्छी मार के समुन्द्र से लड़के यहाँ लाने का काम करता है, उसके बाद की सारी जिम्मेवारी हमारी बहनें संभालती हैं। सो हमारे विभाग में बहनों को लक्षित करके कोई योजना होना चाहिए। यात्रा के दौरान कुछ महत्वपूर्ण कदम उठाए गए जिससे मछुआरा समुदाय के जीवन स्तर में सुधार लाया जा सके, जैसे नशे की वजह से होने वाली शारीरिक और मानसिक हानि से इनका बचाव करने हेतु सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय के योगदान से नशा मुक्ति अभियान चलाए गए। सागर परिक्रमा के दौरान उच्च स्तर पर अंतर मंत्रालयीय समितियों का गठन करते हुए एक संस्थागत व्यवस्था स्थापित की गई ताकि सामने आए तटीय समुदाय के विभिन्न मुद्दों का समग्र विश्लेषण एवं पूर्ण समाधान किया जा सके। भारत की संस्कृति और प्राचीन विरासत अमूल्य और अतुलनीय है, जिसके दर्शन मनमोहक होने के साथ साथ मन में प्रार्थनाओं के भाव को पूरा होने का विश्वास देते हैं। इस यात्रा की सफलता तथा मछुआरा समाज और मत्स्य कृषकों के जीवन एवं उद्योग की मंगलमय कामना के लिए विभिन्न धार्मिक तथा सांस्कृतिक स्थलों पर माननीय मंत्री रूपाला जी तथा सहभागियों द्वारा पूजा अर्चना की गई। इस यात्रा के दौरान अनेकों ऐसी बातें सामने आई जिनका समक्ष रूप से बात किए बिना सामने आना नामुमकिन था। इन सभी समस्याओं को समझकर उनके समाधान के लिए सही कदम के चुनाव के साथ साथ सरकार उन्हें उन सभी योजनाओं का लाभ पहुंचा रही है जो उनके निजी तथा व्यावसायिक जीवन को आसान बना सके। अभी लोन मिलेगा ना तो कुछ नया बोर्ड बनाएगा। एकदम कुछ और धन्यवाद। पर मोदी जी जैसा प्रधानमंत्री बैठा हो तब सारी चीजों का निपटारा होना तय है। आप भारत की विकास यात्रा
रुकने वाली नहीं है। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં માનનીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ દ્વારા ભારતના મરીન વિકાસના દૃશ્યો આપણે નિહાળી રહ્યા છીએ. 8,000 કિલોમીટર 7,986 કિલોમીટરની સાગર પરિક્રમા માનનીય રૂપાલા સાહેબે પૂર્ણ કરી છે અને સાગરકાંઠો અને માછીમારોના વિકાસ માટે અથાક દિવસ રાત અવિરત પુરુષાર્થ કર્યો છે માનનીય રૂપાલા સાહેબે. ત્યારે અંતરયાત્રા આધ્યાત્મિક આરોહણનું એક વધુ વિડિયો નિદર્શન આપણે નિહાળીશું. ભારત કા સાહિત્ય ઓર સંસ્કૃતિ પૂરે વિશ્વ મે પ્રસિદ્ધ હૈ, जिसके दर्शन के लिए पूरे विश्व से लोग भारत आते हैं. मान्यता और विश्वास यही है कि किसी भी शुभ कार्य की शुरुआत अगर तीर्थ स्थलों में दर्शन कर आशीर्वाद लेकर की जाए तो सफलता जरूर मिलती है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्रीय मंत्री श्री परषोत्तम रूपाला जी द्वारा तटीय समुदाय के विकास तथा उनकी समस्याओं को प्रत्यक्ष रूप से साझा करने के लक्ष्य से शुरू की गई सागर परिक्रमा यात्रा के दौरान तटीय क्षेत्रों के ऐतिहासिक तथा तीर्थ स्थलों के दर्शनों से भारत के इतिहास तथा संस्कृति की भी झलक देखने को मिली. यात्रा के दौरान जहां तटीय समुदाय के पवित्र परंपरागत मंदिरों में श्री परषोत्तम रूपाला जी ने अन्य गणमान्यों सहित दर्शन किए, वहीं प्रसिद्ध पवित्र धामों के भी दर्शन कर आशीर्वाद प्राप्त किया. द्वारका और सोमनाथ के समुद्र किनारे के अद्भुत व तेजस्वी मंदिर वास्तव में विस्मयकारी है. द्वारका चार धामों में शामिल तीर्थों में से एक है, जिसे द्वारकाधीश मंदिर भी कहते हैं, जो भगवान कृष्ण को समर्पित है. वहीं सोमनाथ मंदिर भगवान शिव के 12 पवित्र ज्योतिर्लिंगों में से एक माना जाता है, जहां दर्शन कर श्री परषोत्तम रूपाला जी भगवान शिव को समर्पित श्री मुरुदेश्वर शिवन मंदिर कर्नाटक पहुंचे, जिसका इतिहास रामायण काल खासतौर पर रावण से जुड़ा है. इसके परिसर में भगवान शिव की एक विशाल मूर्ति स्थापित है, जिसे दुनिया की दूसरी सबसे विशाल और ऊंची शिव प्रतिमा माना जाता है. इसके पश्चात कांचीपुरम तमिलनाडु में स्थित अम्मान मंदिर पहुंचे. यहां से वे थानुबलायन मंदिर पहुंचे, जिसे सुचिंद्रम मंदिर के नाम से भी जाना जाता है. यहां दर्शन प्राप्त कर श्री परषोत्तम रूपाला जी सहभागियों संग तमिलनाडु के तिरुचेंदूर मंदिर में पहुंचे. दंत कथाओं के अनुसार यहीं पर भगवान शिव और देवी पार्वती के पुत्र भगवान मुरुगन ने असुर राजा सुरपद्मा पर विजय प्राप्त की थी. इसके बाद वे पांबन द्वीप पर स्थित रामेश्वर के रामनाथ स्वामी मंदिर में पहुंचे, जो कि चार धामों तथा भगवान शिव के 12 ज्योतिर्लिंग तीर्थों में से एक है और शेष भारत से एक सेतु के जरिए जुड़ा है. यहां पूजा अर्चना कर केंद्रीय मंत्री श्री परषोत्तम रूपाला जी ने सहभागियों के साथ अधिराम पट्टिनम के 1500 साल पुराने अभय वरदेश्वर मंदिर में भगवान से आशीर्वाद लिया. इसके बाद श्री परषोत्तम रूपाला जी भगवान शिव को समर्पित तिरुनल धारबरणेश्वर मंदिर पहुंचे, जो केंद्र शासित प्रदेश पुडुचेरी के कराईकल जिले के तिरुनल्लार गांव में स्थित है. यहां से वे तमिलनाडु के मयिलादुथुरई से 21 किलोमीटर पूर्व थिरुकादईपुर में स्थित भगवान शिव को उनके कलंतक रूप में और उनकी पत्नी देवी पार्वती को उनके अभिरामी रूप में समर्पित अमृत घाटेश्वर अभिरामी मंदिर में दर्शन कर आगे बढ़े.
और मनाकुला विनयगर मंदिर पहुंचे, जो केंद्र शासित प्रदेश पुडुचेरी में स्थित भगवान गणेश को समर्पित है। लोकप्रिय तीर्थ स्थल और पर्यटन स्थल भी है। भीमावरम आंध्र प्रदेश सोमेश्वर मंदिर एक पंचराम क्षेत्र है, जो आंध्र प्रदेश में शिव के 5 प्रतिष्ठित मंदिरों में से एक है। यहाँ के दर्शन प्राप्त कर श्री परशोत्तम रूपाला जी सहभागियों संग श्री वराह लक्ष्मी नरसिंह मंदिर पहुंचे, जिसे सिम्हाचलम भी कहा जाता है, जो आंध्र प्रदेश राज्य के विशाखापट्टनम महानगर के समीप पूर्वी घाट की सिम्हाचलम पहाड़ियों में स्थित है। यहाँ से वे ओडिशा के प्रसिद्ध शक्ति पीठों में से एक माँ रामचंडी मंदिर होते हुए धमारा नामक एक छोटे से तटीय शहर में स्थित देवी धमराई का मंदिर पहुंचे। साथ ही उन्होंने 4 धामों में से एक श्री जगन्नाथ मंदिर ओडिशा के भी दर्शन किए। ये राज्य के सबसे प्रसिद्ध स्थलों में से एक है। जिसका निर्माण गंगा राज वंश के प्रसिद्ध राजा अनंत वर्मन जी ने 12वीं शताब्दी में समुद्र तट पुरी में किया था। श्री जगन्नाथ पुरी सहित 3 धामों के दर्शन के पश्चात श्री परशोत्तम रूपाला जी सहभागियों संग पश्चिम बंगाल के मंदिरों के दर्शन कर गंगा सागर पहुंचे। विभिन्न पवित्र मंदिरों तथा ऐतिहासिक स्थलों के दर्शनों के साथ सागर परिक्रमा यात्रा तटीय समुदाय के सांस्कृतिक रंगों में सराबोर होकर संपूर्ण।